ગજરામાં આવેલું ગોપીનાથજી મંદિર કે જેમાં દેવપક્ષના પક્ષના વહીવટદારો દ્વારા આચાર્ય પક્ષના હરિભક્તનો ધર્માદો ન સ્વીકાર્યો જેના કારણે હરિભક્તોએ રામધૂન બોલાવી હતી અને આવેદન પત્ર આપવા માટે ગયા હતા ત્યારે આવેદન પત્ર પણ સ્વીકારવાની ઇનકાર કરવામાં આવ્યો જેના કારણે હરિભક્તોએ હલ્લાબોલ કર્યો હતો બોટાદ જિલ્લાના ગઢડામાં વિશ્વ વિખ્યાત સ્વામિનારાયણ મંદિર આવેલું છે અહીં ભગવાન સ્વામિનારાયણ પોતે ઓગણત્રીસ વર્ષ રહીને ગઢડાને કર્મભૂમિ બનાવી આ મંદિરમાં દેશ અને વિદેશમાં હજારો હરિભક્તો આવેલા છે ગઢડા ગોપીનાથજી મંદિરમાં વીસ વર્ષથી આચાર્ય પક્ષની સત્તા હતી પરંતુ હમણાં ચૂંટણી થઈ હતી જેમાં દેવ પક્ષનો વિજય થયો અને દેવ પક્ષ સત્તા પર આવતાની સાથે જ ગઢડા મંદિર ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવી રહ્યું છે ત્યારે ધર્માદો સ્વીકારવાના મામલે વધુ એકવાર ગઢડા મંદિર વિવાદમાં આવ્યું છે આચાર્ય પક્ષના હરિભક્તો આજે સવારના મોટી સંખ્યામાં ગઢડા મંદિરે તેઓનો ધર્માદો નહીં સ્વીકારવાના મામલે આવેદનપત્ર આપવા આવ્યા હતા પરંતુ મંદિરના વહીવટકર્તાઓએ આવેદનપત્ર સ્વીકારવાની ના પાડતા મામલો બિચક્યો અને આચાર્ય પક્ષના હરિભક્તો ઓફિસમાં પહોંચીને હલ્લા બોલ પોલીસ આવી પહોંચી અને મામલો થાળે પાડ્યો અને આવેદનપત્ર સ્વીકાર્યું હતું આચાર્ય પક્ષના લોકો ચૂંટણીમાં હારી ગયા છે જેને લઈને તેઓ મંદિરને બદનામ કરવાનું કામ કરે છે બાકી મંદિર તરફથી કોઈ પણ હરિભક્તોને ધર્માદો સ્વીકારવાની ના પાડવામાં નથી આવી તેવું ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેને જણાવ્યું છે ગઢડા ગોપીનાથજી મંદિરના વહીવટદારો અમારી સાથે રાગ દ્વેશ રાખીને ધર્માદો સ્વીકારતા નથી જે બાબતે અમે અનેકવાર રજૂઆત કરી છે છતાં પણ હજુ સુધી સ્વીકાર કરાતો નથી જેના કારણે ત્રણસો ગામોના હરિભક્તો આવેદનપત્ર માટે ગઢડા મંદિર આવ્યા હતા મંદિરના વહીવટો દ્વારા આવેદનપત્ર લેવાની ના પણ પાડી હતી ત્યારે જ્યાં સુધી અમારો ધર્માદો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી મંદિરમાં જ ધામા નાખશું તેવું આચાર પક્ષના હરિભક્તોએ જણાવ્યું છે આમ ગઢડા ગોપીનાથજી મંદિરમાં દેવપક્ષની સત્તા આવતાની સાથે જ ક્યાંક ને ક્યાંક મંદિર વિવાદમાં આવે છે સતવાર ધક્કા ખાઈ ગયા છે ધર્માદો લેતા નથી તો એનું વિઝન શું છે એટલા બધા હરિભક્તો આવે તો કોઈનો ધર્માદો સ્વીકારવા જ નથી આ લોકો તો કયા હિસાબે નથી લેતા એનું વિઝન તો આપતા નથી આવેદન પત્ર આપી દીધું હવે પાંચ દિવસ પછી દસ દિવસ પછી ધક્કા જ ખાવાના છે લોકોને કે હલ્લા બોલ કરવાના કે આ લોકો બધા જ અમે હરિભક્તો અહીંયાથી ગામડે ગામડેથી આવ્યા છીએ એક આં દેવા 350 ગામના આવ્યા છે તો બધાનો જવાબ એ છે બધાને પૂછવું હોય તો પૂછી લે એ લોકો કે કયા ગામના છે આઈડી પ્રૂફ જોતું હોય તો અમે આપવા તૈયાર છીએ કે અમે આ ગામના છીએ તો આ લોકો એવું કે પાંચ 5 જણાનો કે બાકી છે પણ તમે લેવાનું એકવાર ચાલુ કરો વીસ જણા બેહારો ને તોય હાંજ ઉધીમાં એક તમે પૂરું નથી કરી હરેશ પટગીર સાથે વિજય સીચુડા સમા જીટીવી ન્યૂઝ બોટા